પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોની દર વર્ષે હોશે હોશે શિવ આરાધના કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ચાલી રહી છે. સાવચેતી અને તકેદારીના ભાગરૂપે અનેક પગલા પણ લેવામાં આવી રહ્યા છે. હળવદના એક શિવ ભક્ત દ્વારા અનોખી શિવ ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી અને સમાજને અનોખો રાહ ચીંધ્યો. હળવદના એક શિવ ભક્તની અનોખી શિવ પૂજા. સવારના પહોરમાં કાળી અને ચીકણી માટીમાંથી 108 બાણ બનાવી તેના પર એક એક આખા ચોખા ચડાવ્યા બાદ પૂજન કરવામાં આવે છે. સાંજે પૂજન કરીને વિસર્જન કરવામાં આવે છે. બીજા દિવસે ફરીથી બનાવવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના ભક્તજનો વિવિધ રીતે કરતા હોય છે. આવું જ એક ઉદાહરણ એટલે કે હળવદના પરિશ્રમ નર્સરી ફાર્મના ચિનુભાઈ પટેલ. કોરોનાની આ મહામારીમાં કોરોનાથી બચવા પોતાના ફાર્મમાં બિલીપત્રના ઝાડ નીચે પાર્થેશ્વર પૂજન કરી શિવની આરાધના અનોખી રીતે ભગવાન શિવની આરાધના પૂજન વિધિ દ્વારા લોકોને અલગ સંદેશો આપ્યો છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, ઘરમાં રહીને શિવની ભક્તિ કરો, એવો શિવ ભક્તિ સાથે સંદેશો આપ્યો. હળવદ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. હળવદની ચારે બાજુ અનેક શિવાલયો આવેલા છે. શ્રાવણ માસમાં શિવભક્તો પોતપોતાની રીતે શિવભક્તિ કરતા હોય છે. ચિનુભાઈ પટેલે શિવાલયમાં પૂજા કરવા જવાને બદલે પોતાના ફાર્મમાં જ પાર્થેશ્વર પૂજા કરી એક નવી રાહ સમાજને ચીંધી છે. વહેલી પરોઢે કાળી અને ચીકણી માટીમાંથી 108 બાણ બનાવી એક એક ચોખા ચડાવી પૂજા કર્યા બાદ પ્રતિદિન સાંજે પાર્થેશ્વર પાણીમાં વિસર્જિત કરી દેવાય છે. આ રીતે ભગવાન શિવની આરાધના કરે છે. ચિનુભાઈ પટેલે 5000 જેટલા બિલીપત્રના રોપાનું વિતરણ પણ કર્યું છે. શિવના પરમ ભક્ત ચિનુભાઈ પટેલ સવાર સાંજ ભક્તિમય વાતાવરણમાં પૂજા પાઠ સેવાભાવ કરીને ધન્યતા અનુભવે છે. લોકોને ઘરે રહીને પૂજા કરવાનો સંદેશો આપ્યો છે. હું 2013થી રેગ્યુલર શિવાલય જઈ અને પૂજન કરતો હતો, પણ અત્યારે આ કોરોનાની મહામારીના હિસાબે શિવાલયમાં જવું સેફ નથી, એટલે મારા ફાર્મ ઉપર જ બિલ્વ વૃક્ષની નીચે પાર્થેશ્વર દાદાના પવિત્ર શ્રાવણ મહિનાની અંદર પાર્થેશ્વર દાદાની સ્થાપન કરી અને ફૂલ ફેમિલી સાથે અહીંયા જ અમે પૂજન કરીએ છીએ. મહામારી આપણી ચાલુ થઈ ત્યારથી 23 માર્ચથી અમારું આખું ફેમિલી અમદાવાદથી અહીંયા શિફ્ટ થઈ અને ફાર્મ ઉપર આવી ગયા હતા, અને કોરોનાના હિસાબે અમે ક્યાંય બહાર જતા નથી. મયુર રાવલ, GTV ન્યૂઝ, હળવદ.